છેલ્લા બે દિવસથી અમારા સંઘમાં ધાર્મિક કાર્યક્રમ હતો, પૂજા અને પૂજનનો અને સાથે જમણવારનો કાર્યક્રમ હતો. પણ આ અમારા જે દેરાસરની આજુબાજુના રહીશો છે એમને વગર કારણે બધા વિરોધ કરે છે અને એટલા માટે એમણે અમુક ખોટી ફરિયાદો પણ કરી છે અને એટલા માટે અમને એવી હેરાનગતિ થઈ છે. આજના કાર્યક્રમમાં ખાસ કશું હતું નહીં. અમે જે દેરાસરમાં પૂજન કર્યું, જે અમારું મોટું પૂજન સિદ્ધચક્ર પૂજન કહેવાય છે, એ અમે માઇક વગર ખૂબ શાંતિમય રીતે, નીચે પણ કોઈને અવાજ ના સંભળાય એવી રીતે, ડિસ્ટર્બન્સ ના થાય એવી રીતે કર્યું. સાથે સાથે અમારો લગભગ 450 માણસનો જમણવાર હતો, એ પણ ખૂબ શિસ્તબદ્ધ રીતે કર્યો. પણ એના માટે અગાઉથી અમને જે ધમકી મળી હતી કે આ કાર્યક્રમ તમે કેવી રીતે કરો છો એ અમે જોઈએ છીએ, અને એટલા માટે અમે પોલીસ સ્ટેશનમાં સી ડિવિઝનમાં માગણી કરેલી પોલીસ બંદોબસ્તની, અને સી ડિવિઝન પોલીસ તંત્ર દ્વારા પૂરતો સહકાર આપીને અમને બંદોબસ્ત આપ્યો, જેથી અમે શાંતિમય રીતે આ કાર્યક્રમ કરી શક્યા છીએ. પણ છતાં આ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલ્યો, એ દરમિયાન ઘણો ઉપદ્રવ આ લોકો જે આજે સંતકૃપા સોસાયટીના રહીશો ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવેલ, પણ પોલીસ તંત્રે આખો આ ઓબ્ઝર્વ કરેલું છે. અને છેલ્લે છેલ્લે સાંજે જ્યારે અમે ખાલી એક ભક્તિ અને આરતીનો કાર્યક્રમ હતો એમાં પણ ટોળા એ લોકોએ ભેગા કર્યા અને ત્યાં અમારી સાથે ઘર્ષણમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો. અમારા સાધ્વીજી મહારાજ સાહેબ કે જે માત્ર જૈન જ નહીં પણ સમસ્ત હિન્દુ સમાજ સાથે આખો જૈન સમુદાય સંકળાયેલો છે અને રાષ્ટ્ર માટે સંત કહેવાય એવા જૈન સાધ્વીજી મહારાજ સાહેબ પર પણ પથ્થર મારો ઉપાશ્રય ઉપર પથ્થર મારો કરીને પ્રયત્ન એવો કરવામાં આવ્યો કે જેથી સાધ્વીજી મહારાજ પણ ગભરાઈ જાય, એમના પર હુમલો કરવાનો આવી રીતે પ્રયત્ન કરવામાં આવ્યો છે. એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આની અમે ફરિયાદ કરી છે પોલીસ. અને નોનવેજ બાળીને, જમણવારના ટાઈમે નોનવેજ બાળીને પણ દુર્ગંધછા ગંધ ફેલાવવાનો પ્રયત્ન કર્યો, જેથી અમારા સમગ્ર જૈન સમાજની લાગણી દુભાઈ છે. બસ આપ એની અને એની ફરિયાદ પણ અમે પોલીસ સ્ટેશનમાં આપી છે અને અમને આશા છે કે ચોક્કસ અમાર નક્કર કાર્યવાહી થશે અને સારું પરિણામ આવશે. અમે અહીંયા અત્યારે પોલીસ સ્ટેશનમાં જૈન મંદિરમાં જે અત્યારે ત્યાં વહીવટ કરતા છે એમના વિરુદ્ધ કમ્પ્લેઇન લખાવવા આવ્યા છે. ગઈકાલ રાતથી અમે એક કમ્પ્લેઇન પોલીસ સ્ટેશનમાં આપી હતી. રાતના 12 વાગ્યે અમે એક DSP ઓફિસમાં પણ કમ્પ્લેઇન આપી હતી અને અત્યારે પણ એમના વિરુદ્ધ કમ્પ્લેઇન લખાવવા આવ્યા છે. 2010થી કોર્ટનો મનાઈ હુકમ છે, તે છતાં એ લોકો જાહેર પ્રવૃત્તિઓ અત્યારે કરી રહ્યા છે અને એને કારણે અવાજ, ટ્રાફિક બધાનું ત્યાં આગળ ન્યુસન્સ ઊભું કરે છે. અને અમે કંઈક કહેવા જઈએ તો સામે દાદાગીરી કરે છે. જેમ તેમ અમારા સોસાયટીના લેડીઝોને ગમે તેવા શબ્દો બોલે છે ને આજે તો એવું થયું કે બહારથી બધા માણસોને બોલાવીને અમને ધમકાવવાની રીતસરની કોશિશ કરી છે ત્યાં આગળ. એટલે એ વધારે પડતું થઈ ગયું છે. એટલે અત્યારે અમે અહીંયા કમ્પ્લેઇન લખાવવા આવ્યા છે પોલીસ સ્ટેશન. આજે અમે અત્યારે બંધ કરાવવા ગયા હતા કે આ રીતનું તમે કહ્યું હતું કે અમારે અમારું છેલ્લો પ્રોગ્રામ છે, હવે અમે પ્રોગ્રામ કરીએ નહીં. તે છતાં રાત્રે પાછું અમને અત્યારે મોટા અવાજે લાઉડસ્પીકર લગાવીને ઢોલ નગારા વગાડીને ન્યુસન્સ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો. અમે બંધ કરાવવા ગયા તો એ લોકો બધા ભેગા થઈને અમારા ત્યાંના લેડીઝોને અને અમને જેમ તેમ અપશબ્દો બોલ્યા અને રીતસરની ધમકાવવાની કોશિશ કરી, મારવાની ધમકી આપી.